સુરેન્દ્રનગરમાં પોલીસ એન્કાઉન્ટરની ઘટના સામે આવી છે. પોલીસ એન્કાઉન્ટરમાં વોન્ટેડ મુન્નુ અને તેના પુત્રને ઠાર મારવામાં આવ્યો. ગુજસીટોકના આરોપી પિતા પુત્રના એન્કાઉન્ટરમાં મોત નિપજ્યા. માલવણ નજીક ગેડિયા ગામ પાસે પોલીસ અને આરોપી વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. વોન્ટેડ મુન્નાના પુત્રએ ધારિયા વડે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોલીસ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતા સ્વ બચાવમાં સામે પોલીસે ફાયરિંગ કર્યું. આ સમગ્ર ઘટનામાં બંને આરોપીઓના મોત થયા છે. અન્ય 4 લોકો ઇજા પહોંચી છે. વોન્ટેડ આરોપી મુન્ના સામે 86 ગુના નોંધાયા હતા, જેમાં તે 69 ગુનાઓમાં ફરાર હતું. દોશી સાહેબ, આ મુન્નો અને તેનો દીકરો મદીનનું મોત થયું છે. આખી ઘટના શું હતી, કઈ રીતે એન્કાઉન્ટર થયું, શું વિગતો સામે તમારી પાસે શું માહિતી સામે આવી? સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ પોલીસ સ્ટેશન ની અંદર એક ગેડિયા ગામ આવેલું છે. ગેડિયા ગામના અમુક ચોક્કસ ઇસમો 20 ઇસમો વિરુદ્ધમાં ગુડસી ટોકનો ગુનો પણ દાખલ છે, જેમાંથી 17 તોમતદારો પકડાયેલા છે અને 3 તોમતદારો ફરાર છે. હાલ એમાંથી સૌથી મહત્વનો તોમતદાર જે ફરાર છે એવો હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અમીર ખાન જતમલેક, કે જે ગેડિયા ગામ નો છે, કે જેની ઉપર 86 ગુના છે. 86 ગુનામાંથી 59 ગુનામાં એ હાલ ફરાર છે. હજી 59 ગુનામાં, એટલે આ ઇસમ અત્યારના તહેવારના દિવસોમાં એમના ઘરે આવેલો છે તેવી બાતમી મળતા PSI જાડેજા, માલવણ પોલીસ સ્ટેશન તથા તેના 6 કર્મચારીઓ તરત જ ગેડિયા ગામે પહોંચેલ. ગેડિયા ગામે પહોંચતા તેમણે પોલીસ ઉપર ફાયરિંગ કરેલું હતું. હનીફ ખાન ઉર્ફે કાળા મુન્નાએ પોલીસે ફાયરિંગ કરતા પોલીસે તેમને પકડેલ. આ દરમિયાન તેમનો દીકરો, કે જેમનું નામ મદીન છે, જે દીકરો છે એ મદીન ખાન, તેમને ધારિયાથી PSI ઉપર હુમલો કરતા PSI સ્વ બચાવમાં ફાયરિંગ કરેલ, કે જેમાં મદીન ખાન ને સરકારી રિવોલ્વર પિસ્તોલ માંથી ગોળી લાગેલ છે. અને એ જ રીતે આ બનાવ બાદ હનીફ ઉર્ફે કાળો મુન્નો, કે તેમને પણ PSI ઉપર ત્રીજું ફાયરિંગ કરેલ. પેલા 2 ફાયરિંગ કરી ચુક્યો હતો આ બનાવમાં, અને પછી ત્રીજું ફાયરિંગ કરતા PSI દ્વારા હનીફ ઉર્ફે કાળા મુન્ના ઉપર ફાયરિંગ થતા તેમને પણ ગોળી લાગેલ છે. હાલ બંનેને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવેલ છે. દોશી સાહેબ, આ બંને ઉપર કયા મુખ્ય કેસ હતા? એમની સામે ગુસ્સી ટોકનો આરોપ હતો. જી, આમાં હનીફ ઉર્ફે કાળા મુન્ના ઉપર જે 86 ગુના છે એમાં એની ઉપર ગુડસી ટોકનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એમાં પણ એ ફરાર હતો. 86 ગુનામાં મોટે ભાગે અગાઉ મારામારીના ગુના છે, ચોરીના ગુનાઓ છે, ચોરીનો માલ રાખવાના ગુના છે, હુમલો કરવાના ગુના છે, સરકારી નોકરિયાત વિરુદ્ધના પણ કર્મચારીઓ વિરુદ્ધના હુમલાના ગુના છે. આમ તેને 86 ગુનાઓ દાખલ થયેલ છે, એમાંથી 59 ગુનામાં 59 ગુનામાં એ હાલ ફરાર હતા. તો દોશી સાહેબ, આ એન્કાઉન્ટર આપ જાણો છો કે ગુજરાતમાં ઘણા સમય બાદ આ એન્કાઉન્ટર થયું છે અને એન્કાઉન્ટર વિવાદસ્પદ પર રહે છે. આમાં તમારી આ બંને પાસે બંદૂક હતી અને ફાયરિંગ થયું તમારી ઉપર, પછી તમે આ ફાયરિંગ કર્યું? જી, પોલીસ ઉપર 3 ફાયરિંગ થયેલા છે. PSI ના સ્ટાફ ઉપર જે હથિયાર છે એમના દ્વારા હનીફ ઉર્ફે કાળા મુન્નાએ 3 ફાયરિંગ કરેલા છે. એમના દીકરાએ પણ ધારિયાથી PSI ને ઈજા પહોંચાડેલી છે. જોકે એમના ફાયરિંગમાં પોલીસને કોઈ ઈજા થયેલી નથી ફાયરિંગની, પરંતુ ધારિયાની ઈજા થયેલી છે, ગંભીર ઈજા PSI ઉપર, જેથી PSI પણ સ્વ બચાવમાં ફાયરિંગ કરતા તેમના દીકરાને તથા બાપને બંનેને અલગ અલગ ગોળી લાગેલ છે. ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બનતી હોય, હવે આ પ્રકારની ઘટના જ્યારે એન્કાઉન્ટર શબ્દ આવે ત્યારે એક અલગ જ પ્રકારની બાબત સામે આવી જાય. પરંતુ આવી પ્રસંગ હજુ કેટલા આરોપીઓ ફરાર છે આ કિસ્સામાં? હાલ આ ગુચ્છી ટોકના ગુનામાં કાળા મુના સિવાય પણ બીજા અમુક 2 તોમતદારો હજી પણ ફરાર છે, ગંભીર ગુનામાં, કે જેના ઉપર પણ ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા છે. બિલકુલ બિલકુલ, આભાર HP દોશી સાહેબ, DYSP છે સુરેન્દ્રનગરના, તેમણે જે વાત કહી છે. DYSP એ કુલ 24 કલાકે સાથે વાતચીત કરી હતી અને આ ખાસ વાતચીતમાં એમણે જણાવ્યું હતું કે કુલ 79 જેટલા ગુના
આ બંને આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલા હતા, જેમાંથી 59 જેટલા ગુનામાં વોન્ટેડ ફરતો હતો આરોપી। જો કે આ સમગ્ર મામલે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને એન્કાઉન્ટરમાં પિતા પુત્રના મોત નિપજ્યા છે।